50 વર્ષના નિજા હેઠળ મંગરોળ તાલુકાના સમગ્ર જે માનવતામાં માનનાર વ્યક્તિઓ છે તેમની સાથે તમને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે। સાહેબ, એવું કહેવાય છે કે ભારત દેશ ભલે 1947માં આઝાદ થયો હોય અંગ્રેજોથી, પણ જે પીડિતો દલિતો અને જે આદિવાસી છે એની પરિસ્થિતિમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી। એમના પ્રત્યે જે ક્રૂરતા આચરવામાં આવતી હતી, જે અન્યાય અત્યાચાર અને જે પહેલા જાતિવાદનો અમે ભોગ બનતા હતા, તો આજે બી એ પરિસ્થિતિમાં કોઈ જ સુધાર કે બદલાવ થયો નથી। આની સાથે કદાચ મને યાદ છે અને મારા વડીલોને કે આવેદન પત્રો આપીને સાહેબ અમે થાકી ગયા છે। કોઈ એવી ઘટના ન હોય કે જેમાં સરકાર કે પ્રશાસન કોઈ પણ વાતમાં દલિતો અને આદિવાસીઓ પ્રત્યે જયારે અન્યાય કે અત્યાચાર થાય ને તો એને બહુ લાઇટલી લેવામાં આવે છે। તાજેતરમાં અમે એ કહેવા માટે આવ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે દલિત ભાઈઓ કે જે એમની જમીન પોતાની વડીલો પાર્જિત મિલકત હતી, કોર્ટમાંથી એ લોકો કેસ જીતેલા હતા અને પોતાની જમીન પર એ જમીનને ખેડવા માટે જતા હતા। સાહેબ, લોકલ પોલીસ સ્ટેશનને, નાયબ અધિક્ષક, અધિક્ષક સુરેન્દ્રનગર, કલેક્ટરને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને જયારે લેખિતમાં જાણ કરે, જયારે પોતાની સુરક્ષાની માંગણી કરે અને કહે કે ભાઈ મારી જાનને જોખમ છે, તો એમની વાતને કોઈ સાંભળવામાં આવતી નથી। અને જે દિવસે આ ઘટના બની તે દિવસે બી અમદાવાદ અને ગાંધીનગરથી નીકળેલા એ બંને દલિત ભાઈઓ પોતાના પરિવાર સાથે કે જેમાં સ્ત્રીઓ પણ હતી અને ત્યાં પોતાના ગામ જાય છે, ચુડા તાલુકાના સમઢિયાળા ગામે, એમ કહે છે કે ભાઈ અમારી જાનને જોખમ છે, અમને રક્ષણ આપવું પડે, તો પોલીસે એને બંટી દ્વારા એને રક્ષણ આપવું જોઈતું હતું। એટલે કેટલીક બધી જગ્યાએ ચોક્કસ સ્તુતિ રહેલી છે સાહેબ, અને એના માટે અમારે અમારા સમાજના બે વ્યક્તિઓ, બે મોભીઓને ગુમાવવા પડ્યા છે। એટલે આજે અમે આવેદન પત્ર આપના માધ્યમથી સરકારને અને રાજ્યપાલશ્રીને આપવા માંગીએ છીએ અને અમારી કેટલીક માંગણી છે સાહેબ કે પીડિત પરિવારોને સુરક્ષા મળવી જોઈએ, એમને યોગ્ય વળતર મળવું જોઈએ, એવો એમની જમીન અને એમના ઘરે શાંતિથી રહી શકાય એટલી એને સલામતીની ખાતરી આપવી જોઈએ, અને આ જે કેસ છે એના માટે પર્સનલ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવી, અને એની જે તપાસ છે એટલે કોઈ શૂન્ય અને નિષ્પક્ષ વ્યક્તિ કે જે જાતિગત માનસિકતાથી પીડાતો ન હોય એવા વ્યક્તિ એની તપાસ કરે, એનું દમદાર ચાર્જશીટ રજૂ કરે અને પીડિતોને ન્યાય આપવા માટે જે આરોપી છે સાહેબ એને દાખલો બેસે અને બીજાને પણ કાયદાનો વ્યાજબી ડર રહે એવી સજા આપવામાં આવે, અને આ જે આખી ઘટનાક્રમ છે એમાં જે કોઈ વ્યક્તિએ ગમે તેટલા મોટા અધિકારી હોય, સાહેબ જે માહિતી મળે છે તે પ્રમાણે બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ દર વખતે ભોગ તો નાના વ્યક્તિનો જ લેવાય, કારણ કે જે તૂટી રહી છે કે જે નિષ્કાળજીને બેદરકારી દાખવી છે તે માત્ર પીએસઆઈએ નહીં મોટા તંત્રોએ પણ દાખવી છે, તો ચોક્કસ દાખલો બેસે કે આમાં જે કોઈ વ્યક્તિએ આમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે ને બેકાળજી દાખવી છે એ બધાને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી લાગણી ને માંગણી છે। ચોક્કસ સાહેબ તમને વિનંતી કે અમારી જે લાગણી ને માંગણી છે એને સરકાર